નમસ્કાર, વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન સાથે હું છું સિદ્ધિ. ભવિષ્ય દર્શનની અમારી આ વિશેષ રજૂઆતમાં આજના દિવસનું આપનું ભવિષ્ય ફળ જાણીશું, સાથે સાથે આજના વિશેષ મુહૂર્ત છે એ દિવસમાં તમે કેવી રીતે ઈશ્વરની આરાધના કરશો આ તમામ બાબતો વિશે માહિતી મેળવીશું. આપણી સાથે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મયુરભાઈ, સૌથી પહેલા તો આજના દિવસનું પંચાંગ છે એના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગણેશની જ વંદના સાથે સર્વ દર્શક મિત્રોને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. વિક્રમ સંવત 2074 આજે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કહેતા 11 તિથિ જે આજનો વાર જે રવિવાર જો નક્ષત્રની વાત કરવામાં આવે તો મૂળ નામનું નક્ષત્ર આજે બની રહ્યું છે હર્ષણ નામનો યોગ છે. આજે જે કરણ છે તે બાલવ નામનું કરણ છે. તેમજ આજની રાશિ ધનવંતી હોવાના કારણે જેના નામાક્ષરો ભ ધ ફ અને ઢ ઉપરથી આવે છે. બિલકુલ બિલકુલ મહેન્દ્રભાઈ, આગળ વાત કરીએ તો ખાસ કરીને મયુરભાઈ આજનો દિવસ એ મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે? ચોક્કસ, રાશિમંડળની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો વિશે આજના દિવસ માટે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જે કોઈ પણ જાતકો છે એના માટે આજના દિવસ માટે ઉતાવળિયા નિર્ણયો શક્ય હોય ત્યાં સુધી લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પરિવારની અંદર સંભવ છે કે થોડું ઘણું તણાવયુક્ત વાતાવરણ પણ જળવાયેલું રહી શકે છે. સ્વાસ્થ્યની બાબતોની અંદર કદાચ શક્ય છે થોડી ઘણી ઉતાર ચઢાવ રહેવાની સંભાવનાઓ આજના દિવસ માટે બનતી હોય તેમ જણાય છે. શેરબજાર સંબંધિત પણ જો મહત્વના નિર્ણયો આપ કરવાના હોય અથવા એની સાથે સંકળાયેલા હોય તો ખૂબ જ સાચવીને નિર્ણયો કરવાની આજના દિવસ માટે આપને સલાહ છે. બિલકુલ મયુરભાઈ, આગળ અન્ય રાશિઓ વિશે વાત કરીએ તે પહેલા આજનું દિન વિશેષ, આજનું દિવસમાં શું ખાસ છે, દિવસનો શું મહિમા છે તેના વિશે જણાવી દીધું. ચોક્કસ, જો વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણે પણ આમ તો દરેક નક્ષત્રો વિશે, દરેક રાશિઓ વિશે, દરેક વૃક્ષો વિશે કીધેલું છે. ગીતાની અંદર પણ કીધું છે એમ કે નક્ષત્રાણામ વૃક્ષિષો અહમ. એ જ રીતે હંમેશા જ્યારે પણ કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવે ત્યારે માસાનામ વૃક્ષિષો અહમ, એટલે કે માસમાં હું વૃક્ષિષ છું, નક્ષત્રમાં હું વૃક્ષિષ છું. એ જ રીતે તિથિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે તિથિઓ છે 12 મહિનાની અંદર જે કોઈ પણ તિથિઓ આવતી હોય છે. મયુરભાઈ, તમને અટકાવવા માંગીશ, દિન વિશેષ આપણે આગળ દર્શક મિત્રોને જણાવીશું. આપણી સાથે કોલર નૈનાબેન જોડાઈ ચૂક્યા છે. નૈનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, હું વડોદરાથી બોલું છું. મારી બેબી વિશે પ્રશ્ન છે. બેબીનું નામ છે જલ્પા, 1991, જન્મનો સમય છે સાંજના 4:30 અને જન્મ સ્થળ છે બરોડા. હવે એનું બીજી વાર છે તો વિધિ સંપૂર્ણ કરાવેલી છે, તો લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે સારું મળશે, નજીકમાં મળશે કે દૂર મળશે? જી, બીજી વાર જે એટલે તમે કદાચ કહેવાનો માંગો છો કે એક વખત લગ્ન જીવન તૂટી ચૂક્યું છે. ચોક્કસ કુંડળી પણ બતાવી રહી છે, કારણ કે મેષ લગ્નની કુંડળી છે એની અંદર લગ્નેશ તરીકે મંગળની સ્થિતિ ખાડાના સ્થાનની અંદર સપ્તમ ભાવ જે લગ્ન જીવન માટે ખૂબ જ અગત્યનો હોય છે ત્યાં આગળ બુધ શુક્ર અને ગુરુ જેવા ગ્રહોની ઉપસ્થિતિ. દર્શક મિત્રો અવારનવાર કાર્યક્રમમાં કીધું છે કે સપ્તમ ભાવમાં જ્યારે કોઈ પણ ગ્રહ રહેલો હોય અને એમાંય જો બળવાન સ્થિતિની અંદર હોય તો હંમેશા લગ્ન જીવનની અંદર મુશ્કેલીઓ થતી જ હોય છે. આ કુંડળીની અંદર 3-3 ગ્રહોની ઉપસ્થિતિ ચોક્કસ એ બાબતનો નિર્દેશ કરે છે. અત્યારે હાલ તુલા રાશિની અંદર ગોચરના ગુરુ મહારાજનું જે ભ્રમણ ચાલી રહ્યું છે બિલકુલ નજીકના સમયગાળાની અંદર યોગ પ્રબળ બનતો હોય તેમ જણાય છે. લગ્ન યોગ માટે બીજું લગ્ન હંમેશા નવમ ભાવથી જોવાય છે. એના અધિપતિ તરીકે ગુરુની સ્થિતિ ઉત્તમ પ્રકારે બની રહી છે તેમજ કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત ન બનતી હોવાના કારણે બિલકુલ નજીકના સમયગાળામાં મારી દ્રષ્ટિએ બીજા લગ્ન સંબંધિત મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે તેમજ બીજું લગ્ન પણ સુખી પસાર થાય તેવી સંભાવનાઓ આ કુંડળીમાં બની રહી છે. બિલકુલ મયુરભાઈ, રણજીતભાઈ આપણી સાથે આણંદથી જોડાઈ ચૂક્યા છે. રણજીતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જય ગણેશ. મારો જન્મ તારીખ 28/6/78. જી, આપનો જન્મ સમય જણાવો. સવારે 4-5 માં છે. જી, શું પ્રશ્ન છે આપનો? ભાગ્યદયની તક ક્યારે થશે અને એની માટે શું ઉપાય? શું કરી રહ્યા છો અત્યારે આપ? શુક્રની સ્થિતિ કુંડળીમાં ખાડાના સ્થાનની અંદર છે એટલે કે 12મા ભાવની અંદર છે. કુંડળીમાં જયારે પણ લગ્નેશ નિર્બળ બનતો હોય ત્યારે વ્યક્તિમાં
આત્મવિશ્વાસનો અભાવ રહેતો હોય, જે દ્વિધાઓની અંદર વ્યક્તિ રહેતો હોય છે, જેના કારણે જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રગતિ અટકતી હોય છે અથવા તો વિલંબ થતો હોય છે. બુધની મહાદશા ચાલી રહી છે, આમ તો ઉત્તમ પ્રકારનો સમયગાળો આપનો ચાલી રહ્યો છે. 2020 સુધી બુધની મહાદશા જ આપની કુંડળી અંદર. કોઈ પણ પ્રકારની નોકરી ન કરતા સ્વતંત્ર રીતે નાનો મોટો વ્યવસાય કરવાનો પ્રયત્ન કરો તો મારી દ્રષ્ટિએ આ સમયગાળો આપના માટે વધુ યોગ્ય અને ઉત્તમ પુરવાર થઈ શકશે. પરંતુ બુધની જે ગ્રહની દશા ચાલી રહી છે, દશાનાથનું કુંડળીમાં બળવાન હોવું ખૂબ જ મહત્વનું છે. આપની કુંડળીમાં બુધ બળવાન સ્થિતિની અંદર છે, એટલે કે પોતાની સ્વગૃહી રાશિમાં છે. પરંતુ સૂર્યની સાથે અસ્તનો થતો હોવાના કારણે જમણા હાથની છેલ્લી આંગળીની અંદર બુધનું રત્ન પન્ના પણ જવાબ ધારણ કરશો તો કદાચ અત્યારે છે એના કરતા વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ આપને થઈ શકશે. બિલકુલ મારુભાઈ, ભરતભાઈ આપણી સાથે જોડાશે પાત્રાથી. ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવશો. મારા બાબાના માટે લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે છે અને કઈ દિશામાં? એના જન્મ સમય છે 6/20. પેલા જન્મની તારીખ જણાવો. જન્મ તારીખ 5/12/1990. જન્મ સમય 6:20 સવારે કે સાંજે? સવારે. જી, લગ્ન બાબતે પ્રશ્ન છે. લગ્ન યોગ કરે છે અને કઈ રાશિ સાથે થશે અને કઈ દિશામાં થશે? શું કરે છે આપનો બાબુ? મારો બાબુ બી ઇલેક્ટ્રોનિક કરેલું છે, હમણાં સરકારી પરીક્ષાની તૈયારી કરે છે બધી. જી ચોક્કસ, લગ્ન યોગ અંગેનો આપનો પ્રશ્ન છે. કુંડળીની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી છે, એની અંદર લગ્નેશ તરીકે મંગળની સ્થિતિ સપ્તમ ભાવમાં તેમજ વક્રી બની રહ્યો છે. સપ્તમ ભાવના અધિપતિ તરીકે શુક્રની સ્થિતિ આ કુંડળીની અંદર લગ્ન સ્થાનની અંદર. આમ તો પરિવર્તન યોગ નિર્માણ પામી રહ્યો છે, ખૂબ જ ઉત્તમ પ્રકારનો યોગ છે. પરંતુ લગ્ન માટે હજુ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. મારી દ્રષ્ટિએ એકાદ વર્ષનો વિલંબ આ કુંડળીની અંદર હજુ પણ બની રહ્યો છે. કદાચ એકાદ વર્ષના વિલંબ બાદ નક્કી સંભવ છે કે આ કુંડળીની અંદર નવેમ્બર ડિસેમ્બર 2018ની આસપાસ લગ્ન સંબંધિત મહત્વના નિર્ણયો લેવાય તેમજ ફેબ્રુઆરી માર્ચ 2019ની આસપાસ લગ્ન થાય તેવી સંભાવનાઓ ચોક્કસ કુંડળીમાં ગણી શકાય. બિલકુલ મરુભાઈ, અમરેલીથી ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. ભાવનાબેન આપની જન્મ તારીખ જન્મ સમય જણાવશો. હેલો. જી જી ભાવનાબેન, મારે મારા બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 9/10/99. સમય જણાવો. રાત્રે 12 ની આજુબાજુ છે. જી. અને સ્થળ માલવા. પ્રશ્ન શું છે? એનો અમાસનો જન્મદિવસ છે એટલે એને ભણવામાં લેવું છે કે ધંધામાં છે કે અમાસનો જન્મ છે તો એને કઈ કરાવવાનું છે? જી. 12 ની આજુબાજુ જન્મ થશે ને રાતે શનિવાર. જી ચોક્કસ. કુંડળીની અંદર જો વાત કરવામાં આવે તો અમાસનો જન્મ જે આપે કીધું, ઘણા બધી વખતે વ્યક્તિઓને એવું થતું હોય છે કે આ તિથિએ જન્મ, દરેક તિથિઓના દિવસે જન્મનું ચોક્કસ વિશિષ્ટ પ્રકારે મહત્વ રહેલું જ હોય છે અને એની અસર જીવનમાં લાંબા સમયગાળા સુધી જોવા મળતી હોય છે. પરંતુ આ જે અસર છે, અમાસના દિવસે ઘણા બધી વ્યક્તિઓ જન્મતી હોય છે, તો જીવનમાં એવું નથી કે દરેક વ્યક્તિઓ નિષ્ફળ જતી હોય છે. ખૂબ જ મહત્વની અને અગત્યની જે બાબત છે એ જન્મ સમયના ગ્રહો ઉપર આધારિત છે. એટલે અમાસની નો જન્મ હોવાથી ક્યારેય કોઈ પણ પ્રકારની નકારાત્મકતા આપણી ઉપર હાવી થાય એવું કરવાનો ક્યારેય પ્રયત્ન ના કરતા. અમાસનો જન્મ ચોક્કસ છે, પરંતુ જ્યારે પણ અમાસનો જન્મ રહેલો હોય ત્યારે બાલારિષ્ટ પ્રકારનો યોગ જેને કહી શકાય, તો બાળપણની અંદર કદાચ આરોગ્ય થોડું ઘણું નબળું રહે તેવી સંભાવનાઓ છે. અન્યથા કોઈ પણ પ્રકારે ગંભીર મારી દ્રષ્ટિએ અમાસના જન્મને લેવાની જરૂરિયાત નથી. જો વાત કરવામાં આવે કુંડળીની તો ચોક્કસ મિથુન લગ્નની જે કુંડળી છે એ કુંડળીની અંદર લગ્નેશ તરીકે બુધની સ્થિતિ પંચમ ભાવની અંદર બની રહી છે. તેમજ આ કુંડળીની અંદર શનિની સ્થિતિ, શુક્રની સ્થિતિ, દરેક ગ્રહોની સ્થિતિ ઉત્તમ બનતી હોવાના કારણે સરકારી નોકરીનો પ્રયત્ન પણ આપ કરાવો. કદાચ લાગી જવાની સંભાવનાઓ પણ આ કુંડળીની અંદર ખૂબ જ પ્રબળ બની રહી છે. બાકી આ કુંડળીની અંદર કોઈ પણ પ્રકારનું મારી દ્રષ્ટિએ ચિંતાવાળી જરૂરિયાત નથી બની રહી. બિલકુલ મયુરભાઈ, હસમુખભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હસમુખભાઈ આપની જન્મ સ્થળ જન્મ તારીખ અને સમય જણાવશો. હેલો મયુરભાઈ, જય ગણેશ. જય ગણેશ. નાના બાબા ને વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 31/8/1912. જન્મ સમય 3:31 નો છે. વડોદરા. જી. માનસિક રીતે બહુ સારો છે, બુદ્ધિ છે, આમ બોલે ચાલે બધી રીતે. હવે શારીરિક એનો વિકાસ નહીં, શરીર બોડી નથી, હાઈટ નથી, વિકાસ થતો નથી અને સ્વાસ્થ્યનું બરાબર રહેતું નથી. અત્યારે દવાખાનું ચાલુ છે. હવે જન્મ કુંડળીમાં જો કોઈ એવા દોષિત યોગ હોય એની વિધિ કરવાની હોય તો વિગતવાર જણાવજો. બિલકુલ બિલકુલ ચોક્કસ. કુંડળીની અંદર વાત કરવામાં આવે તો હંમેશા બાળકનો જયારે શારીરિક માનસિક કોઈ પણ પ્રકારે વિકાસ ના થતો હોય ત્યારે ચંદ્રમાની સ્થિતિ, બુધની સ્થિતિ અગત્યની હોય છે. પરંતુ આ બધાથી જ ઉપર લગ્નેશ જ્યારે કુંડળીમાં નિર્બળ બનતો હોય ત્યારે મોટાભાગે સમસ્યાઓ રહેતી હોય છે. પરંતુ કોઈ પણ વસ્તુ
જ્યારે જન્મથી બાળક સાથે સંકળાયેલી હોય ત્યારે હંમેશા એક વસ્તુ સમજવી જોઈએ કે આ જન્મથી સંકળાયેલી બાબત છે એટલે વર્તમાન સમયના ગ્રહો કરતાં પૂર્વજન્મની જે લેણદેણ છે, પૂર્વજન્મના જે કાર્મિક બંધનો છે એના કારણે કદાચ આવી સમસ્યાઓ રહેતી હોય છે. આ કુંડળીમાં વાત કરીએ તો વક્રી ગુરુની સ્થિતિ પંચમ ભાવ જે પૂર્વજન્મ સાથે જોવાય છે ત્યાં રહેલી છે, તેમજ મંગળની સ્થિતિ શુક્રની સાથે શનિની સાથે રહેલી છે. કોઈપણ પ્રકારના નકારાત્મક યોગ નથી બનતા. કોઈ વિધિવિધાનની મારી દ્રષ્ટિએ આ કુંડળીની અંદર જરૂરિયાત બનતી હોય તેમ જણાતું નથી, પરંતુ ચોક્કસ એવું કહી શકાય કે વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ કરવા માટે આ કુંડળીની અંદર અથવા તો વધુ સારી સ્થિતિની જો આ પ્રાપ્તિ ઈચ્છો છો તો કદાચ શારીરિક વિકાસ ઝડપથી થાય એના માટે જો ગાયત્રી મંત્ર એ કરી શકે તો મનની અંદર માનસિક રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો પ્રયત્ન કરો. સૂર્ય નમસ્કાર કરવાથી પણ કદાચ વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ તેને થઈ શકશે. બિલકુલ મેરુભાઈ, જ્યોત્સનાબેન આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. જ્યોત્સનાબેન, આપનું જન્મ તારીખ, જન્મ સમય અને પ્રશ્ન જણાવશો. અભ્યાસ અંગેનો પ્રશ્ન છે, શું કરે છે અત્યારે? પાંચમો. ચોથા ભાવના અધિપતિ તરીકે આ કુંડળીની અંદર ગુરુની સ્થિતિ લગ્ન સ્થાનની અંદર ખૂબ જ ઉત્તમ પ્રકારના યોગો બની રહ્યા છે. કદાચ ડિગ્રી મેળવવામાં તકલીફ પડે પરંતુ કોઠાસૂઝ જાતકની અંદર ખૂબ જ સારી અને વિશિષ્ટ પ્રકારની હોવાની સંભાવનાઓ છે, એટલે કદાચ પ્રેક્ટિકલ ક્ષેત્રની અંદર જીવનમાં આગળ પ્રગતિ કરે તેવી સંભાવનાઓ ગણી શકાય. બીજા સ્થાનમાં એકલા રાહુની સ્થિતિ હોવાના કારણે પ્રબળ પિતૃદોષ પણ આપની કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે. પિતૃદોષનું યોગ્ય પ્રકારે નિરાકરણ કરાવવાનો પ્રયત્ન કરશો તો કદાચ વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ પણ આપને થાય તેવી સંભાવનાઓ બની રહી છે. અભ્યાસ અંગે કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી બની રહી. શરૂઆતનો અભ્યાસ થોડો ઘણો નબળો રહેશે, પણ જેમ જેમ જાતકમાં મેચ્યોરિટી આવશે, ઉંમર મોટી થતી જશે, તેમ તેમ અભ્યાસની અંદર તેજસ્વીતા વધવાની સંભાવનાઓ પણ એટલી જ હદે પ્રબળ બની રહી છે. બિલકુલ. દેવાનંદભાઈ આપણી સાથે જોડાયા છે માણાવદરથી. દેવાનંદભાઈ, આપનું જન્મ તારીખ, જન્મ સમય અને પ્રશ્ન જણાવશો. 8/7/77. જી ફરી જણાવશો. 8/7/77. જન્મ સમય સવારે 8 વાગે. જી. મારી વાઇફની રાશિ છે મેષ, એની જન્મ તારીખ છે 8/2/83. જી, કોઈ પણ એક જ વ્યક્તિનું જોઈ શકશો? તો મારી જયભાઈ સંતાન સુખ મળશે? જાણવું ખૂબ જ મહત્વનું છે મારી દ્રષ્ટિએ. કર્ક લગ્નની કુંડળી છે આપની, કર્ક લગ્નની કુંડળીની અંદર લગ્નેશ તરીકે ચંદ્રમાની સ્થિતિ ખાડાના સ્થાનની અંદર, આમ તો સંતાન માટે પંચમ ભાવ ખૂબ જ અગત્યનો હોય છે, તેમજ ગુરુની સ્થિતિ પણ ખૂબ જ મહત્વની હોય છે. આપની કુંડળીની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા મારી દ્રષ્ટિએ બનતી હોય તેમ જણાતું નથી. હા, સપ્તમ ભાવની અંદર રાહુની સાથે મંગળની સ્થિતિ બની રહી છે. આપની પત્નીની કુંડળી જોયા પછી જ કદાચ વધુ સારી અપેક્ષાઓથી વધુ સારી રીતે કહી શકાય, પરંતુ આપની કુંડળીને જોતા એવું કહી શકાય કે આપના જે પ્રયત્નો છે એને ચાલુ રાખો, આવતા વર્ષે કદાચ સંભાવનાઓ વધુ સારી અને પ્રબળ બની રહી છે. માર્ચ એપ્રિલ 2019થી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર 2019ની વચ્ચેનો સમયગાળો આ સંબંધિત નિર્ણયો માટે વધારે મહત્વનો ગણી શકાય. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપની. ભવિષ્ય દર્શનમાં આપણે મયુરભાઈ ભટ્ટ પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. મયુરભાઈ, આપણે વિરામ પહેલા મેષ રાશિ વિશે વાત કરી, વૃષભથી કન્યા રાશિના જાતકોનું રાશિફળ જણાવશો. વાત કરીએ રાશિમંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે. જો શેરબજાર કે અન્ય કોઈ પણ સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો તો આજના દિવસ માટે સફળતાપૂર્ણ કોઈ સારા સમાચારોની આપને પ્રાપ્તિ થઈ શકે છે. શક્ય છે કે આપના હાથે કોઈ પણ પ્રકારના ધાર્મિક કામકાજ પણ થઈ શકે છે, પરંતુ જો કોર્ટ કચેરીના કેસો સાથે આપ સંકળાયેલા હોય અથવા તો કોઈ પણ સરકારી વિવાદ સાથે આપ સંકળાયેલા હોય તો કદાચ આજના દિવસ માટે થોડા ઘણા નુકસાનની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. શક્ય છે કે જૂના કોઈ મિત્રો સાથે આજના દિવસ માટે મિલન મુલાકાત અથવા તો યાત્રા પ્રવાસ પણ થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે. બૌદ્ધિક વિકાસને લગતી બાબતો માટે આજનો દિવસ આપનો શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. પરિવારની અંદર શક્ય છે કે શાંતિપૂર્ણ વાતાવરણ પણ જળવાયેલું રહી શકે છે. પોતાના સ્વાસ્થ્યની આજે વિશિષ્ટ પ્રકારે કાળજી રાખવાની જરૂરિયાત બની રહી છે. દાંપત્ય જીવનની અંદર જીવનસાથીના તરફથી આપને યોગ્ય માત્રાની અંદર હૂંફની પણ પ્રાપ્તિ આજના દિવસ માટે થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની ચોથી રાશિ કર્ક રાશિના જાતકો વિશે. શત્રુ પક્ષીથી થોડી ઘણી
સાવધાની કેળવવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહી છે. જે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાનો પ્રયત્ન કરો, ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેશો તો દિવસ એકંદરે વધુ યોગ્ય અને મંગળકારી પસાર થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને ચોક્કસ પોતાના વ્યવસાયની અંદર લાભકારી સમાચારોની પણ પ્રાપ્તિ થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે સાથી કર્મચારીઓનો સાથ, સહયોગ અને સહકાર શક્ય છે આજના દિવસ માટે પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની પાંચમી રાશિ સિંહ રાશિના જાતકો વિશે. મધુ મહેનત કરવા છતાં કદાચ થોડી ઘણી ઓછી સફળતાઓ અપાવનારો આજનો દિવસ આપનો પસાર થઈ શકે છે. વ્યવસાયની અંદર જેટલું ધ્યાન આપવાનો પ્રયત્ન કરશો એટલો જ દિવસ મંગળકારી પણ પસાર થઈ શકે છે. કોઈ પણ બાબતોની અંદર મધ્યસ્થી બનતા પહેલા આજના દિવસ માટે 100 વખત વિચારવાની જરૂરિયાત બની રહી છે. સંતાનોને લગતા જો કોઈ ગૂંચાયેલા પ્રશ્નો હોય તો ચોક્કસ એ પ્રશ્નો હળવા થવાની સંભાવનાઓ પ્રબળ ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે. મોસાળ પક્ષથી ચોક્કસ આજના દિવસ માટે કોઈ શુભ અને સારા સમાચારોની આપને પ્રાપ્તિ થઈ શકે છે. માતાના આશીર્વાદ સાથે પણ આજના દિવસ માટે જો દિવસની શરૂઆત કરશો તો દિવસ વધુ યોગ્ય અને મંગળકારી આપનો પસાર થઈ શકશે. કોઈ પણ બાબતોની અંદર બોલતા પહેલાં 1,00,000 વખત આજે વિચાર કરવાની જરૂરિયાત બની રહી છે. કારણ કે વાણી દોષ આજના દિવસ માટે આપણી કુંડળીની અંદર પ્રબળ બની રહ્યો છે. પરંતુ આમ છતાંય સગાવાલા ઇષ્ટ મિત્રો તરફથી ચોક્કસ શક્ય છે કોઈ લાભકારી સમાચારોની આપને પ્રાપ્તિ થઈ શકે છે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. આપણી સાથે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. મયુરભાઈ, આપણે વિરામ પહેલા રાશિઓની વાત કરી, હવે તુલા રાશિથી લઈ અને મીન રાશિ સુધીની જે 6 રાશિઓ છે તેમના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ રાશિમંડળની સાતમી રાશિ તુલા રાશિના જાતકો વિશે. સંભવ છે કે આજના દિવસ માટે ભાઈ ભાંડુઓ તરફથી કોઈ લાભકારી સમાચારોની પ્રાપ્તિ થઈ શકશે. આપના સાહસની અંદર, પરાક્રમની અંદર પણ વૃદ્ધિ થવાની સંભાવનાઓ ગણી શકાય, શક્ય છે. ભાગ્યોદય માટે કોઈ ઉત્તમ પ્રકારની નવીન તકોની પણ પ્રાપ્તિ થઈ શકે છે. શ્વાસ સંબંધિત બાબતો માટે દિવસ થોડો ઘણો નકારાત્મક બનતો હોવાના કારણે પોતાના સ્વાસ્થ્યની વિશિષ્ટ પ્રકારે કાળજી રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહી છે. વાત કરીએ રાશિમંડળની આઠમી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજ સાથે જો આપ સંકળાયેલા છો તો લાભકારી સમાચારોની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારી મિત્રો સાથેના સંબંધોના કારણે પણ શક્ય છે આજના દિવસ માટે આપને કોઈ સારા એવા લાભકારી સમાચારોની પ્રાપ્તિ થઈ શકશે. શક્ય હોય ત્યાં સુધી ધંધામાં મહત્તમ લાભ મેળવવા માટે આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવાની જરૂરિયાત બની રહી છે. જે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ પણ આજે કરવાનો પ્રયત્ન કરો, જેટલી કાળજીથી એ લેવડ દેવડ કરશો એટલો જ આજનો દિવસ આપનો વધુ યોગ્ય અને ઉત્તમ પસાર થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની નવમી રાશિ ધનરાશિના જાતકો વિશે. સંભવ છે કે ભાગ્યોદયની, ભાગ્યની ઉન્નતિ માટેની કોઈ પણ પ્રકારની નવીન તકોની આપને પ્રાપ્તિ થઈ શકશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવાનો પ્રયત્ન કરશો તો દિવસ વધુ યોગ્ય અને મંગળકારી પસાર થઈ શકશે. આજના દિવસ માટે ઉતાવળ જ આપનો સૌથી મોટો શત્રુ છે. એ બાબતને જેટલી ધ્યાનમાં લેશો એટલો જ દિવસ વધુ યોગ્ય અને ઉત્તમ પસાર થઈ શકશે. મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ કે મનભેદ ન થાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત પણ આજના દિવસ માટે બની રહેશે. વાત કરીએ રાશિમંડળની દસમી રાશિ મકર રાશિના જાતકો વિશે. પોતાની માતાના સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે દિવસ નકારાત્મક બની રહ્યો છે. તેમની તબિયતની વિશેષ પ્રકારે કાળજી લેવાની જરૂરિયાત બની રહી છે. જીવન સાથી સાથેના સંબંધોને જેટલા ઉષ્માપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરશો એટલો જ દિવસ વધુ યોગ્ય પણ પસાર થઈ શકશે. શક્ય છે પરિવાર સાથે કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગોની અંદર પણ જવાનું થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે કદાચ ખર્ચની અંદર થોડી ઘણી વૃદ્ધિ થવાની સંભાવનાઓ આજના દિવસ માટે ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની 11મી રાશિ કુંભ રાશિના જાતકો વિશે. હરીફાઈવાળા કોઈ પણ કામકાજ સાથે જો આપ સંકળાયેલા છો તો આજના દિવસ માટે ઉત્તમ સફળતાઓની પ્રાપ્તિ આપને થઈ શકશે. ભાઈ ભાંડુઓ તરફથી પણ કોઈ સારા એવા લાભકારી શુભ સમાચારોની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ ગણી શકાય. સંપત્તિને લગતા જો કોઈ પણ પ્રકારના કાર્યો ગૂંચાયેલા હોય તો અન્ય વ્યક્તિઓનો સાથ, સહયોગ અને સહકાર એની અંદર આપને પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ ગણી શકાય. પરંતુ વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમના માટે કદાચ સામા પ્રવાહની અંદર તરતા હોય તેવી લાગણીઓ આજના દિવસ માટે થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકો વિશે. ધન સંબંધી સુખાકારી ચોક્કસ ઉત્તમ રહેવાની સંભાવનાઓ ગણી શકાય. પરિવારની અંદર કદાચ સંભવ છે થોડું ઘણું તણાવયુક્ત વાતાવરણ પર રહી શકે છે. પરંતુ નાના મોટા કોઈ રોકાણો સંબંધિત મહત્વના નિર્ણયો કરેલા હોય ભૂતકાળમાં અથવા તો આજના દિવસ માટે કરવાના હોય તો ચોક્કસ આપના માટે લાભકારી પુરવાર થઈ શકશે. જમીનને લગતા જો કોઈ પણ કામકાજ સાથે આપ સંકળાયેલા છો તો દિવસ એકંદરે વધુ યોગ્ય તેમજ લાભ અપાવનારો આપનો પસાર થઈ શકે છે. બિલકુલ મયુરભાઈ, આજનો દિવસ એટલે કે વિજયા એકાદશી 11મા દિવસે દર્શક મિત્રોને ખાસ ટિપ્સ આપશો? ચોક્કસ. દર્શક મિત્રો જો વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆતમાં કહેવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ હંમેશા 11 છે ને ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે 11 એ મહત્વની તિથિ પણ માનવામાં આવે છે. મેં જેમ કીધું ને કે માસાનામ વૃક્ષિસોહમ નક્ષત્રાણામ વૃક્ષિસોહમ એમ ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર કીધું છે, એ જ પ્રકારે જે તિથિઓ રહેલી છે
એ કુલ કૃષ્ણ પક્ષની પંદર ને શુક્લ પક્ષની પંદર એ ત્રીસ તિથિઓની અંદર સૌથી અગત્યની જે તિથિ છે એ જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વની તિથિ એકાદશી રહેલી છે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા માટે વિષ્ણુનું ધ્યાન કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણી શકાય. જો આપને ઓમ વિષ્ણવે નમઃ અથવા તો રીમ વિષ્ણવે નમઃ કોઈ પણ મંત્ર ફાવતો હોય તો એના અપાજપ કરી શકો છો, અથવા તો ભગવાન વિષ્ણુનો જે મહામંત્ર જે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના પણ આજના દિવસ માટે જાપ કરવાથી ચોક્કસ ઉત્તમ પ્રકારના ફળોની પણ પ્રાપ્તિ થતી હોય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ માણસના જીવનના ચાર મહત્વના પુરુષાર્થ રહેલા છે, જેના ઉપર માનવ જીવનની ધરી રહેલી છે. એ ચારે ચાર પુરુષાર્થોને જો જીવનની અંદર કોઈ પણ પ્રકારે સિદ્ધ કરનારી જો કોઈ તિથિ માનવામાં આવે તો એ માત્ર ને માત્ર એકાદશી છે. અને એટલા માટે જ શાસ્ત્રોની અંદર એકાદશીનો મહિમા ખૂબ જ વિશિષ્ટ પ્રકારે વર્ણન કરેલો છે. એટલે એકાદશીના દિવસે વ્રત કરવાથી, ધ્યાન કરવાથી, જાગરણ કરવાથી, ભગવાનનું હરિનામનું કીર્તન કરવાથી ચોક્કસ ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી હોય છે. અને દરેક એકાદશીમાં એમ કીધું છે કે જો વૈકુંઠની પ્રાપ્તિ કરવી હોય તો ચોક્કસ એકાદશીનું વ્રત દરેક વ્યક્તિઓએ કરવું જોઈએ. બિલકુલ મયુરભાઈ, તમે પધાર્યા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ.